ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ સ્ટાન્ડર્ડ સેકેન્ડ સબ્જેક્ટ ગુજરાતી ઇન વર્કબુક પેજ નંબર થર્ટી સિક્સ સ્ટુડન્ટ એક ગીત છે તો આપણે ગીત સાંભળી અને પછી એના જે પિક્ચર છે તેનું આપણે સોલ્વ કરવાનું છે તો આપણે પહેલાં એક ગીત સાંભળી લેશું ગીતનું નામ છે કેમ બોલાવું ખાતી નથી પીતી નથી ઢીંગલી મારી બોલતી નથી બા બોલ એને કેમ બોલાઉં એને કેમ બોલાઉં દુલમાં બેસાડી તેને નવરાવું ચંપાના ફૂલની વીણી ગૂઠાઉં તો પણ તે બોલતી નથી રે ખાતી નથી પીતી નથી ઢીંગલી મારી બોલતી નથી બોલ કેમ ઘનતી ને ઘૂઘરો આપું છું રમવા સોનાના પાટલે બેસાડું છું જમવા તો પણ તે ખાતી નથી રે ખાતી નથી પીતી નથી ઢીંગલી મારી બોલતી નથી બોલે બાબુલ એને કેમ બોલાવું એને કેમ બોલાવું પંખી બતાવું દાડીએ ઝૂલતા મેના પોપટની મોડલા હુકટા તો તે ગાતી નથી રે ખાતી નથી પીતી નથી ધીંગલી મારી બોલતી નથી બોલ બોલ એને એને કેમ કેમ પહેરાઉં ઝાંઝણી ને રે સમી જબલું છૂમ છૂમ નાચું ને વગાડું ટબલું ટોપણ તે નાચતી નથી રે बोलती नहीं चालती नहीं ढींगली मारी खाती नहीं बोल बा बोल एने केम बोलाऊ एने के बोलाऊ मा चांदा मामा तो आकाशे रमता बाबा गाड़ी मींगी मा मारे पण बोलवू नथी रे ખાતી નથી પીતી નથી ઢીંગલી મારી બોલતી નથી બોલ બા બોલ એને કેમ બોલાવ એને કેમ બોલાવ તો સ્ટુડન્ટ આ એક કાવ્ય છે કાવ્યનો રચયતા મહેન્દ્ર જોશી હવે આપણે એના ગ્લોસરીમાં શબ્દ જોઈ લેશું ઢીંગલી મતલબ કે ડોલ ઢીંગલીને ડોલ કહેવાય

એન્કલેટ ઝબલુ ફ્રોક નાચવું ટુ ડાન્સ ચાંદા મામા ધ મૂન આકાશે ઇન ધ સ્કાય હવે પેજ નંબર આપણે જોઈ લેશું થર્ટી સેવન ઉપર ગીતના આધારે ઢીંગલીને લગતા ચિત્રો પાસે રાઈટ કરો ઓન ધ બેઝિસ ઓફ ધ સોંગ પુટ અ રાઇટ અગેનેસ્ટ અ પિક્ચર રિલેટેડ ટુ ડોલ તો આપણે પિક્ચર આપણે ગીટમાં જે વસ્તુ આવેલી છે તેને આપણે પિક્ચરમાં રાઈટ કરશું તો પહેલાં પિક્ચરમાં છે ડોલ તો આપણે ડોલ જ્યાં છે બકેટ એની સામે રાઈટની નિશાની કરવાની છે પછી છે ચંપાના ફૂલની વેણી ગૂંથાવું તો આમાં ચિત્રમાં ચંપાના વેલની વેણી નથી પછી છે ઘંટી અને ઘૂઘરો તો ઘંટી નથી પણ ઘૂઘરો છે તો ઘૂઘરો ઘૂઘરાની સામે આપણે રાઈટની નિશાની કરીશું સોનાના પાટલે બેસારો સોનાનો પાટલો છે તો સોનાના પાટલા ઉપર આપણે રાઈટ કરીશું તો પણ તે ખાતી નથી પંખી બતાવું અને દાળીએ ઝૂલતા પંખીમાં છે સ્પેરો અને પીઝેન મેના પોપટ તો મેના પણ છે અને પોપટ પણ છે પહેરાજડી તો ઝાંજળી પણ છે અને જબલું તો પણ છે ઝબલું તો ઝબલું આમાં નથી ચાંદામામાં ચાંદામામાં દેખાય છે હા દેખાય છે બાબા ગઢી તો બાબા ગઢી પણ આપણને દેખાય છે તો આટલા ચિત્ર ઉપર આપણે નિશાની કરવાની છે પેજ નંબર થર્ટી સેવન પર આ તમારું ગુજરાતીનું હોમવર્ક છે અને ગ્લોસરીના જે શબ્દ છે કવિતાની નીચે તે ગુજરાતીની નોટબુકમાં લખવાના છે